કે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે સોળ અને સત્તર જૂન ના ગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરવામાં આવી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેને લઈને સુરતમાં અસહ્ય બફારા ને ઉકળાટ વચ્ચે હવે લોકોને રાહતના સમાચાર મળી શકે છે કે વરસાદનું આગમન સોળથી સત્તર જૂન દરમિયાન થઈ શકે છે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ અંગે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે મયુર અત્યારે જે પ્રકારે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે પવન સાથે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તે અંગે સમગ્ર વિગતો શું છે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ઉકળાટ પડી રહ્યો છે જેને લઈ સુરતી લાલાઓ પણ અકળાયા છે પરંતુ જેવી રીતે કોરોનાની મહામારી વચ્ચે ઉકળાટ પડી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે કારણ કે જેવી રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સોળથી સત્તર જૂનની વચ્ચે જ્યારે વરસાદ પડવાનો છે અને ચોમાસાની શરૂઆત થવાની છે કારણ કે સાત વર્ષ બાદ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી સમયસર શરૂઆત થઈ છે ત્યારે વધુમાં વધુ વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેને લઈ ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે કહી શકાય કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિતના વિસ્તારોમાં સત્તરથી સોળ વચ્ચે જૂન વચ્ચે જે એક દિવસ સોળથી સત્તર જૂન વચ્ચેના જે સમયગાળા દરમિયાન ચોમાસાની વિધિવત રીતે સમયસર શરૂઆત થવાની છે ત્યારે એકસો પાંચ ટકા જેટલો વરસાદ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ જેવી રીતે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં અસહ્ય ગરમી પડી રહી છે બપારો પડી રહ્યો છે વાદળ વાદળછાયું વાતાવરણ વચ્ચે જ્યારે ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર કહી શકાય છે પરંતુ જેવી રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોવીસ કલાકમાં આગામી ચોવીસ કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જેને લઈ વરસાદ પડે તેવી પણ શક્યતા રહી છે જી વાત કરવામાં આવે તો પ્રી એક્ટિવિટી અંતર્ગત અંતર્ગત રાજ્યમાં મોટા ભાગનો વરસાદ પડી ગયો છે ધોધમાર વરસાદ રોજ જોવા મળતો હોય છે તેને લઈને અત્યારે સુરતમાં શું પરિસ્થિતિ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ક્રિએટ થઈ છે તે અંતર્ગત શું સુરતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરતમાં છેલ્લા ચાર દિવસથી વહેલી સવારે ઝાપટા પડતા હતા પરંતુ જેવી રીતે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો ઉકળાટ સાથે અસહ્ય ગરમી ગરમી પડી રહી છે જેને લઈ શહેરીજનો પણ ટ્રાઈમમાં પોકારી ઉઠ્યા છે કારણ કે એક તરફ કોરોનાની મહામારીનો ડર છે ત્યારે બીજી તરફ અસહ્ય ગરમીને કારણે શહેરીજનો પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જ્યારે વરસાદને વિધિવત રીતે સોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરતી લાલાઓ માટે પણ રાહતના સમાચાર કહી શકાય જી મયુર આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ તો દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જે શરૂ થઈ છે તેને ધ્યાનમાં રાખીને આગામી સોળ અને સત્તર જૂનના સમયગાળા દરમિયાન ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ શકે છે સાત વર્ષ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત થઈ છે તેને લઈને આ વખતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પરિસ્થિતિ સારી રહેશે તે બાબત હવામાન વિભાગ તરફથી સ્પષ્ટ કરવામાં આવી રહી છે અને આગામી ચોવીસ કલાકમાં પણ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા ખાસ સુરતમાં વ્યક્ત કરવામાં આવી છે